नमस्कार विद्यार्थी मित्रों, ट्वेल्थ कॉमर्स एकाउंट रेवन्यू लेक्चर में आपनुं स्वागत छे। आज आप जोईशुं दाखला नंबर 10, पेज नंबर 32, चेप्टर 1 भागीदारी विषय प्रवेश मोटा दाखला आप जोई रह्या छे। एमां बे दाखला गणाया हता, हवे आजे छे दाखला नंबर 10, पेज नंबर 32। बोर्ड पर रकम लखेली नथी, तमारे बुक काढ़ी अने दाखलो जोवानो रहेशे। हूँ दाखला की रकम वाँचू छू, आप समझिए, स्टार्ट करिए। शारदा, जमुना और गणेश एक पेढ़ी भागीदारों। तारीख 1/4/16 रोज मूड़ी अनुक्रमे 72,000, 48,000 और 24,000 थी। मूड़ी 1/4/16 रोज एट्ले कि शुरुआत मूड़ी कहवाई। शुरुआत मूड़ी हे भागीदार मूड़ी खाता में जमा बाजू। मूड़ी हमेशा जमा बाकी होड़नी उधार बाकी हो। मूड़ी लखीशू बाकी आग लाव्या। जमा बाजू लखीशू बा आ लावे। शारदा मूड़ी है 72,000, जमुना 48,000 અને ગણેશ ની છે 24,000। મૂડી જમા બાજુ લખી દીધી। હવે એના પછી આપ્યું છે કરારપત્ર અનુસાર નંબર 1, ભાગીદારોની સરુની મૂડી પર વાર્ષિક 5% વ્યાજ આપવાનું છે। વ્યાજ, મૂડી પર વ્યાજ ક્યાં આવે? મૂડી પર વ્યાજ આવશે મૂડીની નીચે, એની ક્રોસ એન્ટ્રી આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ। परंतु जो दाखला में मूड़ी खाता और चालू खाता बने आप हो तो मूड़ी पर व्याज ए चालू खाता में जमा बाजू आए, मूड़ी नीचे आवशे नहीं। जो चालू खाता और भागीदार मूड़ी खाता बने दाखला में आप हो तो मूड़ी खाता में मात्र बे विगत आए, एक तो शुरुआत मूड़ी और एक मूड़ी में कायमी धोरणे थे वधारो। आ बने वस्तु आवशे, बाकी बधी वस्तु भागीदार चालू खाता में આવશે એવું આપણે શીખી ગયા અગાઉ। હવે મૂડી પર વાર્ષિક 5% વ્યાજ ચૂકવવાનું, મૂડી પર વ્યાજ આવશે મૂડીની નીચે। એના પછી આપ્યું છે શારદાને માસિક 700 પગાર આપવાનો છે। ભાગીદાર છે શારદા, તેને પેઢી પગાર આપે છે તો પેઢી માટે તેનો ખર્ચ કહેવાશે। ખર્ચ આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને તેની ક્રોસ એન્ટ્રી આવશે भागीदार मूड़ी खाता की जमा बाजू। हवे आपणे वार्षिक हिसाब बनाईए छे तो आपणे वार्षिक रकम जोईशे। आ 700 ए मासिक आप्या छे तो आपणे एने वार्षिक में कन्वर्ट करी लेवानी। 700 × 12 एटले जे आवशे वार्षिक रकम आवशे तो आपणे ए रकम लखीशुं। एना पछी नफानो अर्धो भाग भागीदारों वच्चे सरखे हिस्से अने बाकीनो अर्धो भाग तेओनी शरूआतनी मूड़ीना प्रमाणमां वहेंचो। आ विशिष्ट प्रमाण आपेलू छे, पहली वक्त प्रथम वक्त आयु छे, आपणे ए गणीए छीए आगळ। बराबर, पहला नफानो अर्धो भाग भागीदारों वच्चे सरखे हिस्से। अर्धो भाग एटले जे भागीदारों नफा नुकसान फाळवणी खातानो जे वहेंचणी पात्र नफो आवे तेमांथी अर्धो भाग भागीदारों वच्चे सरखा हिस्से वेचवानो अने बाकीनो अर्धो भाग शरूआतनी मूडीना प्रमाणमां वेचवानो। अर्धो भाग एटले के धारो के नफो आयो 50 रुपया, तो एना अर्धा केटला थाय? 25 25। अर्धो भाग सरखा हिस्से एटले के 1:1:1 ना प्रमाण मां अने अर्धो भाग मूड़ी ना प्रमाण मां। भागीदारों नी मूड़ी केटली छे? 72,000, 48,000 अने 24, एटले के 72:48:24। हवे आने नानुं प्रमाण करवानुं, આનું નાનું પ્રમાણ કરવાનું, 24 વડે ભાગ ચાલશે। 24 × 3 = 72, 24 × 2 = 48 અને 24 × 1 = 24, તો નાનું પ્રમાણ થઈ ગયું 3:2:1, તો અડધો નફો 3:2:1ના પ્રમાણમાં વેચવાનો। પછી આ બંનેનો સરવાળો કરવાનો, એને કહેવાય છે ભાગીદારોનો નફો। આ ચોથા પોઈન્ટ પર અન્ડરલાઈન કરી દેજો, નફાનો અડધો ભાગ ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે અને બાકીનો અડધો ભાગ શરૂઆતની મૂડીના પ્રમાણમાં વહેંચો, તે એ લીટી નીચે અંડરલાઈન કરી દો। એના પછી તારીખ 31/12/16 રોજ ગણેશે 6,000 પેઢીમાંથી અંગત વપરાશ માટે ઉપાડ્યા। અંગત વપરાશ એટલે કે ભાગીદારનો ઉપાડ,
ઉપાડ આવશે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. કોનો ઉપાડ છે? ગણેશનો. તો ગણેશના ખાનામાં લખીશું ઉપાડ 6000. હવે ઉપાડ પર વ્યાજ ગણ્યા પછી પરંતુ ઉપરોક્ત અન્ય હવાલાઓ નાખ્યા પહેલાનો તારીખ 31/3/17ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો 81600 છે. આ લીટી નીચે અંડરલાઈન કરો. ઉપાડ પર વ્યાજ ગણ્યા પછી, એટલે કે ઉપાડ પર વ્યાજ નફાની અંદર ગણાઈ ગયું છે કે નથી ગણાઈ ગયું? લીટી ફરી વાંચીએ. ઉપાડ પર વ્યાજ ગણ્યા પછી, એટલે કે જે નફો તમને આપ્યો છે 81600, એની અંદર ઉપાડ પર વ્યાજ ગણાઈ ગયું છે, તો આપણે નફો ક્યાં લખીશું? નફા નુકસાન ખાતેથી લાવ્યા, નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. પરંતુ આની અંદર તમને 81600 નફો આપ્યો છે, તેમાં ઉપાડ પર વ્યાજ ગણેલું છે, તો એને શું કરવું પડશે? બાદ કર્યા પછી જે નફો હશે એ અહીં લખાશે. એ નીચે અંડરલાઈન કરો. ઉપાડ પર વ્યાજ ગણ્યા પછી પરંતુ ઉપરોક્ત હવાલાઓ નાખ્યા પહેલાનો તારીખ 31/3/17ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો 81600 છે. ઉપાડ પર વ્યાજ ગણ્યા બાદ કરવાનું, તો આપણે પહેલાં ઉપાડ પર વ્યાજ પણ શોધવું પડશે. આગળ જોઈએ. ભાગીદારોના નફાની વહેંચણી થાય તે પહેલાં ઉપરના હવાલા નાખ્યા પછી જે નફો રહે તેના 20%, પરંતુ 18000થી ઓછા નહીં એટલી રકમ પેઢીના સામાન્ય અનામત ખાતે લઈ જવાની છે. હવે જુઓ, એ નીચે અંડરલાઈન કરો. ભાગીદારના નફાની વહેંચણી થાય એ પહેલા અને ઉપરના હવાલાઓ નાખ્યા પછી જે નફો રહે તેના 20%, પરંતુ 18000થી ઓછા નહીં, એટલે કે જે નફો આવે એના 20%. ધારો કે જે નફો આવે એના 20% તમે કરો છો, તો સપોઝ 15000 આવે છે, તો સામાન્ય અનામત ખાતે કેટલા લઈ જવાના? 15000 કે 18000. તો કૌંસમાં શું તમે સૂચના આપી છે? કે 18000થી ઓછા નહીં, એટલે કે તમારા 20% લેખે 15000 આવ્યા તો તમારે 18000 લઈ જવાના, 15000 લઈ જવાય નહીં, કારણ કે સૂચના આપી છે 18000થી ઓછા નહીં. સપોઝ નફાના 20% 12000 આવ્યા તો પણ 18000 લઈ જવાના, પરંતુ નફાના 20% લેખે 25000 આવ્યા તો તે રકમ લઈ જવાની, 18000 નહીં લઈ જવાના, પછી 25000 લઈ જવાના, કારણ કે સૂચના આપી છે 18000થી ઓછા નહીં. એટલે કે જો તમે નફાના 20% કરો અને 18000થી ઓછા આવે તો તમારે 18000 સામાન્ય અનામત ખાતે લઈ જવાના, પરંતુ 18000થી વધુ રકમ આવે તો તે રકમ લઈ જવાની સામાન્ય અનામત ખાતે. આ લીટી નીચે અંડરલાઈન કરી દેજો. ચલો હવે મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ ગણીએ. મૂડી પર વ્યાજ આવશે મૂડીની નીચે, ઉપાડ પર વ્યાજ આવશે ઉપાડેની નીચે. મૂડી પર વ્યાજ કેટલા ટકા છે? મૂડી પર વ્યાજ છે 5%. 72000 ના 5%, 48000 ના 5% અને 24000 ના 5% કરવાના. 3600, 2400 અને 1200 આવશે. એલસીમાં તમારે કરવાનું 72000 × 12%, પછી 48000 ના 5%, એટલે 2400, અને 24000 ના 5%, 1200. મૂડી પર વ્યાજ એની ક્રોસ એન્ટ્રી આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. મૂડી પર વ્યાજ બાજુમાં 2%. ભાગીદાર છે શારદા, જમના અને ગણેશ. 3600, 2400, 1200, ત્રણેયનો સરવાળો કરવાનો 7200. હવે ઉપાડ પર વ્યાજ ચોપડીની અંદર જો, ઉપાડ પર વ્યાજ કેટલા ટકા આપ્યું છે? ઉપાડ પર વ્યાજ 8%, પણ અહીંયા ઉપાડ પર વ્યાજ સીધું 8% ગણાશે નહીં, કારણ કે ઉપાડ પર વ્યાજ એની તારીખ આપેલી છે. ઉપાડની તારીખ જુઓ 31/12/16. હવે 12મા મહિનાની છેલ્લી તારીખ આપી છે, તો 12મો મહિનો ધ્યાનમાં લેવાશે નહીં, તો 12 પછી 1, 2 અને 3 ત્રણ મહિનાનું વ્યાજ ગણાશે. લખીશું આપણે ઉપાડ પર વ્યાજ
6000 ગુણ્યા 8% ગુણ્યા 3/12 ત્રણ મહિનાનું વ્યાજ ગણીશું. એલસીમાં તમારે કરવાનું 6000 ગુણ્યા 8% ગુણ્યા 3/12 તમારું ઉપાડ પર વ્યાજ આવશે 120 રૂપિયા. હવે ઉપાડ પર વ્યાજ આવશે ઉપાડની નીચે 120 તેની ક્રોસ એન્ટ્રી આવશે. ઉપાડ પર ગણેશ એક જ ઉપાડ છે તો અહીં ડાયરેક્ટ લખી દઈશું ગણેશનું ઉપાડનું વ્યાજ 120 રૂપિયા. ચલો એના પછી પગાર સાદાને માસિક 700 પગાર આપવાનો છે તો લખીશું નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ શારદાનો પગાર 700 × 12 જવાબ આવશે 8400. 700 × 12 કરવાના. વાર્ષિક પગાર આપણે લખીશું અહીં આવશે પગાર શારદાના ખાનામાં 8400. અહીંયા કાઢી આપણે કેમ શારદાનો પગાર ના લખ્યો? કારણ કે શારદાનું ખાનું આપેલું છે માટે એટલો પગાર લખો. અહીંયા કાઢી શારદાનો પગાર નફા નુકસાન ફાળવણી ખાતામાં ભાગીદારી પેઢી માટે શારદાનો પગાર એ તેનો ખર્ચ કહેવાય માટે ઉધાર બાજુ હશે. નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતા જેવું છે માટે ખર્ચ ઉધાર હશે અને બધી આવકો જમા હશે. હવે ઉપાડ પર વ્યાજ ગણાઈ ગયું છે તો આપણે નફો પણ લખી દઈશું. ઉપાડ પર વ્યાજ 120 રૂપિયા નફામાંથી બાદ કરવાના. જુઓ પેઢીનો નફો આપ્યો છે 81600. અહીંયા લખવાનું ચોખ્ખો નફો નફા નુકસાન ખાતેથી લાવ્યા. 120 બાદ કરશો તો 81480 આવશે. હવે સામાન્ય અનામત એની ગણતરી કરીએ. સામાન્ય અનામત 20% નફાના 20% લઈ જવાના છે પરંતુ સૂચના આપી છે 18000થી ઓછા નહીં એટલી રકમ. તો આપણે પહેલા નફો શોધી લઈએ. સૌ પ્રથમ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ સરવાળો કરો. એમાંથી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ બાદ કરીએ. જમા બાજુનો સરવાળો હશે 81600. એમાંથી ઉધાર બાજુનો બાદ કરીએ 15600. તો જવાબ આવશે 66000. આ નફાના 20% કરવાના. લખવાનું સામાન્ય અનામત 20% કોના 66000ના. કરશો તો તમારો જવાબ આવશે 13200. કેલ્સીમાં કરવાના સીધા 66000 × 20% 13200 આવ્યા. હવે સૂચના શું આપી છે આપણને 18000થી ઓછા નહીં. તો 13200 18000થી ઓછા છે તો આપણે 18000 સામાન્ય અનામત ખાતે લઈ જઈશું. હવે સામાન્ય અનામત ખાતે લઈ જાઓ, પછી મકાન ફંડ ખાતે લઈ જાઓ તો એ બધી રકમ આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. લખીશું સામાન્ય અનામત ખાતે 18000. કેમ 18000 આવ્યા? કારણ કે સૂચના આપી હતી 18000થી ઓછા નહીં તેટલી રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવાની. તો આપણો જવાબ આવ્યો 13200. તો આપણે 18000 સામાન્ય અનામત ખાતે લઈ જઈશું. આની ક્રોસ એન્ટ્રી મૂડી ખાતામાં જમા બાજુ આવશે નહીં કારણ કે સામાન્ય અનામત ની બીજી એન્ટ્રી આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ.
અહીં આપણે પાકું સરવૈયું બનાવતા નથી, તો એક જ એન્ટ્રી આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. નફામાંથી વિકાસ ફંડ ખાતે પૈસા લઈ જાઓ, મકાન ફંડ ખાતે લઈ જાઓ, સામાન્ય અનામત ખાતે લઈ જાઓ, તો એ બધી એન્ટ્રી આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. અને એની બીજી અસર આવે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. અહીંયા ગાડી મૂડી ખાતામાં ક્રોસ એન્ટ્રી આવશે નહીં. હવે આપણે નફો શોધીશું. વેચાણ પાત્ર નફો જમા બાજુનો સરવાળો, એમાંથી ઉધાર બાજુનો વાત કરીશું. જમા બાજુ 81,600, એમાંથી ઉધાર બાજુનો તમે સરવાળો વાત કરશો. જો પહેલા 66,000 મળ્યા હતા, 66,000માંથી 18,000 તમે બાદ કરશો તો 48,000 આવશે વહેંચણી પાત્ર નફો. આને કહેવાશે વહેંચણી પાત્ર નફો. ત્રણ ભાગીદાર વચ્ચે વેચવાનું છે, પણ એનું વિશિષ્ટ પ્રમાણ આપેલું છે ત્રણ ભાગીદાર વચ્ચે વેચવાનું. એ પ્રમાણમાં આપણે વેચીશું અડધો નફો, સરખા પ્રમાણમાં વેચીશું અડધો નફો મૂડીના પ્રમાણમાં. આપણો નફો આવ્યો 48,000 રૂપિયા વહેંચણી પાત્ર નફો. એના બે ભાગ પાડીશું, એક નફો સરખા પ્રમાણમાં એટલે કે 1:1 ના પ્રમાણમાં, અને બીજો 25% નફો મૂડીના પ્રમાણમાં. અડતાલીસ હજાર ના અડધા 24,000, 1:1 અને બીજા 24,000 3:2:1 કેવી રીતે આવ્યું? મૂડીનું પ્રમાણ 72, 48 અને 24 એનું નાનું પ્રમાણ કરશો તો 3:2:1 આવશે. હવે ત્રણ ભાગીદારો છે સારદા, જમના અને ગણેશ. હવે 24,000ના સરખા કરીશું ભાગ તો મિત્રો આવશે 8,000, 8,000, 8,000 અને મૂડીના પ્રમાણમાં કરશો અડધા નફાનો અડધો ભાગ 50% ભાગ તો આવશે 12,000 સાંતાના, જમનાના 8,000 અને ગણેશના 4,000. બંનેનો સરવાળો કરવાનો 20,000, 16,000 અને 12,000. મિત્રો વેચણી પાત્ર નફો મળી ગયો તમને. શારદા 20,000, 16,000 અને 12,000. આની ક્રોસ એન્ટ્રી આવશે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. વહેંચણી પાત્ર નફો 20,000, 16,000 મિત્રો આપણે ભાગીદારના મૂડી ખાતા પેક કરીશું. શરૂઆતની મૂડી લખીશું, બાકી આગળ લાવ્યા. આખાની મૂડી લખીશું, બાકી આગળ લઈ ગયા. શારદામાં જમા બાજુનો સરવાળો 1,04,000, જમનામાં જમા બાજુનો સરવાળો 66,000, ગણેશનો જમા બાજુનો સરવાળો હશે 37,200, એમાંથી ઉધાર બાજુનો સરવાળો વાત કરીશું 31,080 આવશે. આને કહેવાશે બાકી આગળ લઈ ગયા. આને કહેવાય મિત્રો આખરની મૂડી. ક્યાં હશે? આ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવશે.